आनन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनम् प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने खूब थी जय स्वामीनारायण वाला भक्तों गढ़ अंत्य प्रकरण छत्रीसमु वचनामृत संवत 1885 ना वैशाख सुधी पड़वाने दिवस श्रीजी महाराज दादा खाचरना दरबार माथी घोड़िए अश्वार थई लक्ष्मीवाड़िए जाई छे अने लक्ष्मीवाड़िए ओटा उपर विराजमान थाई छे। श्रीजी महाराज पोताना सहज स्वभाव प्रमाणे प्रश्नोत्तरी अने कथा वार्ता विना दिवस अने पड़ जेनी जाती नथी कथा वार्तानो जेने व्यसन छे कथा वार्ताना व्यसनी भगवान प्रश्नोत्तरीना व्यसनी भगवान एटले स्वामीनारायण भगवान श्रीहरिए स्वयं प्रश्न पूछ्यो छे कल्याण ने अर्थे एवं असाधारण साधन शू छे के जेनाथी कल्याण में क्यारे पण विघ्न न थाय अने कल्याण ने अर्थे एवं शू छे के निश्चित विघ्न थाय। શ્રીજી મહારાજે કલ્યાણના માર્ગમાં વિઘ્ન ન થાય એનો ઉપાય તેજને વિશે બ્રહ્મજ્યોતિને વિશે પુરુષોત્તમ નારાયણને અનાદિ સાકાર મૂર્તિ સમજવા સર્વે અવતાર તે એના છે એ જે છે એ ભગવાનનો ભાવે કરીને આશ્રય કરવો ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી અને ભક્તિયુક્ત સાધુનો સંગ કરવો આ કલ્યાણનું અસાધારણ સાધન છે આવું જે કરે એનું કલ્યાણ ક્યારેય ના બગડે। બીજું શુષ્ક વેદાંતિનો સંગ એ કલ્યાણના માર્ગમાં બહુ મોટું વિઘ્ન છે। શુષ્ક વેદાંતિના સંગથી શું થાય એની માન્યતાઓ કેવી છે એને આપણે ઉપર ઉપરથી જોઈ હતી અને શુષ્ક વેદાંતિ દ્વારા પતન થયેલા કશ્યાભાઈનું આખ્યાન પણ ગઈકાલે સાંભળ્યું હતું। હવે શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીએથી દાદા ખાચરના દરબારમાં પરત પધારે છે ત્યાં જઈને જે મહારાજ વાત કરે છે એને આપણે આગળ વાંચીએ। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમના દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે અમે સર્વ શાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાને ફર્યા તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાળદાસજી આદિ સાધુની વાર્તા કરી દેખાડી। મહારાજ અને મહારાજના નંદ સંતો આ બે ખબર નહીં કેવા પાત્રો છે કે જેને બહુ ઊંડાણથી અને બહુ આપણી તો બહુ અલ્પ બુદ્ધિ છે
છતાંય પણ આપણી અલ્પબુદ્ધિના ઊંડાણથી, કારણ કે અલ્પબુદ્ધિનું ઊંડાણ અલ્પ હોય પણ ઊંડાણ હોય તો ખરું, એટલા ઊંડાણથી વિચારતા એમ ખબર પડે કે નંદ સંતોને શ્રીજી મહારાજની વાણીને યથાવત જાળવવાનો અભિપ્રાય જબરજસ્ત રહ્યો છે. જેવી રીતે આપણે એક વાર્તાલાપ કરતા હોઈએ, કોઈ સાથે વાતો કરતા હોઈએ, અને ઘણીક વખત એ વાત કરતાં કરતાં અચાનક આપણે બીજી વાત એ જ વાતના અનુસંધાનમાં કરીએ અને જે વાત કહેવાની છે એને ઘણી પાછળથી કહીએ, તો ખરેખર રજૂઆત જ્યારે થતી હોય, કોઈ ત્રીજો વ્યક્તિ જ્યારે તમારી વાતની રજૂઆત કરે છે, ત્યારે એ વાતની રજૂઆત એ ડાયરેક્ટ સિદ્ધાંતથી કરશે. તમે કહેલો જે પાછળનો સિદ્ધાંત એને ડાયરેક્ટ રજૂ કરશે. પરંતુ શ્રીજી મહારાજ અને વચનામૃતનું સંકલન કરવાવાળા સદગુરુઓ, એ સદગુરુઓ પોતાની બુદ્ધિને સંપૂર્ણ વિરામ આપીને જેમ મહારાજ બોલ્યા છે એમ જ સંતોએ લખ્યું છે, જેવું બોલ્યા છે એવું જ લખ્યું છે. કારણ કે એ સંતોને એક અભિપ્રાય રહ્યો છે કે મહારાજના જે શબ્દ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર આપણે કરવો નથી, મહારાજની જે રુચિ છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર આપણે રુચિમાં કરવો નથી. આ મહારાજ સ્વયં બોલે છે, પાછલા મુમુક્ષુઓને આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપેને આ બ્રહ્માંડનું જ્યાં સુધી અસ્તિત્વ રહે ત્યાં સુધી દરેક મુમુક્ષુને જે તે સમયે, આજે 200 વર્ષ પછી, 225 વર્ષ પછી આપણે વાંચીએ છીએ, આજથી કદાચ 2000 વર્ષ પછી કોઈ વાંચે, 5000 વર્ષ પછી કોઈ વાંચે, એટલું નહીં 432000 વર્ષ કળિયુગના છે, એ કળિયુગના અંતમાં પણ વચનામૃત હશે જ, શાશ્વત ગ્રંથ છે. શ્રીજી મહારાજ આત્યંતિક કલ્યાણ માટે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. ગમે એટલી બીજી ઉપાસનાઓ લુપ્ત થઈ ગઈ હતી, થઈ ગઈ હશે, અત્યારે પણ થતી હશે, પણ ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં એકવાર પધાર્યા છે અને આ ફૂટલા બ્રહ્માંડમાંથી અનેક જીવોને પોતાના ધામમાં લઈ જવા માટે આવ્યા છે. માટે આ બ્રહ્માંડમાં ક્યારેય ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આ કળિયુગ છે ત્યાં સુધી રહેશે, કારણ કે કળિયુગની અંદર સિક્કો એક ભગવાન સ્વામિનારાયણનો ચાલે છે. આત્યંતિક કલ્યાણ માટે ભગવાન એવી બોર્ડરો કરીને ગયા છે, ભગવાન એવું રચના કરી છે મહારાજે કે જેનાથી સહેજે સહેજે જીવોના કલ્યાણ થાય. હું એ વાત કહેવા માગું છું કે અહીં આગળ કેવું લખ્યું છે સંતોએ, થોડું વિચારો. મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમના દ્વારના ઓરડાની ઓસરીએ જઈને બેઠા અને પછી બોલ્યા, અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાને ફર્યા અને તેને વિશે ગણાક સિદ્ધ દીઠા છે. હવે કયો સિદ્ધાંત કર્યો છે એ તો કીધું નથી. હવે મહારાજે શું કીધું? અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા એને વિશે ગણાક સિદ્ધ દીઠા છે, એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી. પછી મહારાજે ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી અને પછી એમ બોલ્યા છે, પછી એમ બોલ્યા છે જે સિદ્ધાંત વાત છે, સર્વશાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે, એ સિદ્ધાંત મહારાજ વચ્ચે પોતાનો વૃત્તાંત કહે છે, પછી ગોપાળદાસજી સાધુની વાત કરે છે અને પછી મહારાજ પાછા આવે છે કે આમ છે, પણ સંતોએ જેવું છે એવું જ લખ્યું. આના પરથી ખ્યાલ આવે કે નંદ સંતોએ શ્રીજી મહારાજના શબ્દમાં બિલકુલ ફેરફાર કર્યો નથી, નહીં તો આ વસ્તુને આજનો કોઈ લોજિકથી વિચારવાવાળો રજૂ કરે તો એ શું કરે? પહેલાં એમ કહે કે શ્રીજી મહારાજ ઉગમના દ્વારના ઓરડાની ઓસરી આવીને બિરાજમાન થયા અને પછી મહારાજે પોતાનો વૃત્તાંત કીધું કે અમે આ પૃથ્વીને વિશે ફર્યા, ગણાક સિદ્ધો દીઠાન, ગોપાળદાસદી આદિક સાધુની વાત કરી, એ વાત કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે અમે સર્વશાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે, જે એ પછી જોઈન્ટ થાય. પરંતુ નંદ સંતો એને શ્રીજી મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ, શ્રીજી મહારાજ જેમ બોલે એમાં કોઈ ફેરફાર ના કરવો, આવી એની દ્રઢ પ્રતિજ્ઞા. માટે શ્રીજી મહારાજના શબ્દોમાં
ક્યારેય પણ આપણે પણ ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર કરવા મહેનત ના કરવી. નંદ સંતોના કીર્તનોમાં ક્યારેય પણ કોઈ પ્રકારના ફેરફારો કરવા માટેની મહેનત ના કરવી. ઘણાકને એવી અવળી બુદ્ધિ હોય કે નંદ સંતોના કીર્તનોની સાથે છેડછાડ કરે, એની સાથે ના કરશો. ત્યાં શ્યામ શબ્દ છે તો શ્યામ જ બોલો, ત્યાં છાડી કે શ્રી કૃષ્ણ છે તો છાંડી કે શ્રી કૃષ્ણ જ બોલો. ત્યાં કૃષ્ણ બોલવાથી ઉપાસના નથી ફરતી. રે શ્યામ તમે સાચું નાનું, ત્યાં શ્યામ બોલવાથી ઉપાસના નથી ફરતી. ભગવાન સ્વામિનારાયણના બધા જ નામો છે, પણ એવી કેટલીક અણસમજણના કારણે ક્યારેય પણ ભગવાનના કરેલા શાસ્ત્રો, ક્યારેય પણ નંદ સંતોના કરેલા શાસ્ત્રો, એમાં કોઈ પણ એક અક્ષર નહીં, એક માત્ર કે કાનાનો ફેરફાર કરવાનો અધિકાર આપણને નથી. હું તો નંદ સંતોની વાત નથી કરતો, આજ કોઈ ભગવાનના ભક્તોએ કે સંતોએ કંઈક બનાવ્યું હોય, કીર્તન બનાવ્યું હોય, કોઈ નવી રચના બનાવી હોય, તો એમાં ફેરફાર કરવાનો અધિકાર આપણને નથી. આપણી અંદર તાકાત હોય તો આપણે નવી રચના કરીએ અને આપણી રચનાને જે ગ્રાહ્ય કરે એને વેચીએ. પણ એની કરેલી રચના કે કોઈ ભગવાનના ભક્ત કે સંતોએ કરેલી રચના, એ રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ આપણાથી ન થઈ શકે. ભગવાનના ભક્તો આ વાતને ખાસ ધ્યાનમાં રાખે, આ વાતને ખાસ બહુ જ ધ્યાનથી પોતાના માઇન્ડમાં ફિટ રાખે. એક શ્રીજી મહારાજના કરેલા શાસ્ત્રો શિક્ષાપત્રી વચનામૃત, એક નંદ સંતોના કરેલા શાસ્ત્રો જે કોઈ છે એ શાસ્ત્રો, એની અંદર ક્યારેય પણ કોઈ અક્ષરનો ફેરફાર ના કરીએ. ક્યારેય પણ કોઈ અક્ષરના ફેરફારવાળું શાસ્ત્ર કોઈ કર્યું હોય તેને હાથમાં ના પકડીએ, એમાં મજા નથી, એમાં મજા નથી. કીર્તન ગાતા હોઈએ બરાબર છે કે એમાં તમે હો લો રે એ આપણે કરીએ, એનો કંઈ વાંધો નથી, આપણને ગાતા ના ફાવે બધાએ રાગ કરીએ, પરંતુ આખા શબ્દોના ફેરફાર કરવા ઘણી જગ્યાઓએ જોવામાં આવે, ચેષ્ટાઓના આખા ફેરફારો થાય, એ યોગ્ય નથી. ભગવાનનું અને નંદ સંતોનું કરેલું બધું જ યોગ્ય છે. પ્રથમનું પાંચમું વચનામૃત આવે કે રાધિકાએ સહી શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું, તો એ કઢાઈ નહીં, એ ત્યાં એમને એમ જ છે. પણ એ વાત મહારાજે કયા ઉદ્દેશથી કેમ કીધી છે એ બીજા વચનામૃતના સંદર્ભે સમજી લેવાય. અંત્યના 23માં મહારાજે જ્યારે માનસી પૂજાની વાત આવી ત્યારે મહારાજે માનસી પૂજામાં એમ કીધું કે મહારાજ ઘોડે ચડીને આવ્યા છે અને મહારાજના સફેદ વસ્ત્રો પલળી ગયા છે અને હું મહારાજને સામે જાઉં છું, તો ત્યાં મહારાજનું વર્ણન આવ્યું. મધ્યના 35માં મહારાજ કે મારા ચરિત્રો, મેં આ ગામમાં આવી સભા કરી, મહારાજે આ ગામમાં આવી સભા કરી, આમ કરવું. મહારાજ કે આ ઉત્સવ સમયે એટલે કરીએ છે કે આ સાધુ બ્રહ્મચારી સાંભળી આવે તો ભગવાન સાંભળી આવે. સારંગપુરના બીજામાં મહારાજ કે ગણાય ભક્તો એમ કે અમે તો મહારાજની મૂર્તિ ધારી ધારીને થાકી ગયા, તો એ મૂર્તિ તો ધરાતી નથી. એ બધા વચનામૃતના સંદર્ભો લઈ અને પ્રથમના 5માં ઉપર તમે નાખો એટલે ત્યાં રાધિકાએ સહી શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાનું જે શ્રીજી મહારાજે કીધું છે એ ફક્ત કોઈ સભાને અનુલક્ષીને, એ સમયની પરિસ્થિતિને અનુલક્ષીને, એ સમયને કોઈ કારણસર શ્રીજી મહારાજે કીધું છે, ખોટું નથી કીધું, પણ ગ્રહણ એ કરવાનું છે. બીજા 5 વચનના સંદર્ભ લઈને ત્યાં એ ગ્રહણ કરવાનું છે, પણ એ ખોટું કીધું છે એ કાઢી નાખવું અને ત્યાં એવું કરવું કે મારી મૂર્તિનું ધ્યાન કરવું એવો શબ્દ લગાડી દેવો એ ખોટું છે. કહેવાનો મારો એ અર્થ છે કે જે આપણી સમજણ છે, સમજણના કારણે શાસ્ત્રના શબ્દને ન ફેરવાય, શાસ્ત્રના શબ્દને સમજાય અને સમજાવાય. આપણી જે સમજણ છે એ સમજણમાં કીર્તનનો શબ્દ ફિટ નથી થતો તો એ શબ્દને એમનો એમ ગાય એને સમજવો પડે. જે સમજણ આપણને ફિટ થઈ છે એનાથી, શાસ્ત્રના સંદર્ભથી, અને બીજાને પણ એ જ શબ્દને બીજા શાસ્ત્રોના સંદર્ભથી સમજાવવો પડે. પરંતુ શાસ્ત્રના શબ્દને ક્યારેય પણ બાંધછોડ કરીને તોડવો નહીં, ગુરુજીનો બહુ મોટો આગ્રહ. કીર્તન ગાતા હોય ને અને એક શબ્દ, ખાલી એક જ શબ્દ તમે જો આમથી આમ બોલી જાઓ, અવસર આવ્યો રે તમને ભજવાનો, એની અંદર એક વખત જ્યારે શરૂઆતમાં આ કીર્તન, મને ખ્યાલ છે ગુરુજી અહીં વિચરણમાં સાથે હતા અને કેલિફોર્નિયા અમે હતા અને ત્યારે ગુરુજી જાતે કીર્તન મોઢે કરતા હતા બેઠા બેઠા,
ફ્રી હોય ત્યારે પાછળ યાર્ડમાં બેસી જાય, એના કીર્તન મોઢે કરે. પછી ત્યાં કીર્તન ગાવાનું થયું, મને કે અવસર આવ્યો રે ગા. મેં અવસર આવ્યો રે શરૂ કર્યું, એટલે મેં કીધું એવો અવસર આવ્યો રે તમને ભજવાનો, એવો અવસર આવ્યો રે. જેવું કીર્તન પૂરું થયું અને મને કે એવો લખ્યું છે અંદર, એવો અવસર એવું લખ્યું છે, શું લખ્યું છે? આ અવસર આવ્યો રે એવું લખ્યું છે. કંઈ કોઈ કીર્તનવાળીમાં આવો અવસર એવું લખ્યું છે, પણ એવો લખ્યું છે? તો કે ના. તો એમાં એક પણ અક્ષર ઉમેરવાનો અને એક પણ અક્ષર બાદબાકી કરવાનો આપણને અધિકાર નથી. એવોય નહીં ને આવોય નહીં. અવસરથી શરૂ થાય તો અવસરથી જ ગા, આથી શરૂ થાય આથી જ ગા, ના આવડે તો ના ગાઈશ. જોયું? કારણ કે નંદ સંતોનું છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એનો દ્રોહ છે, એનો દ્રોહ છે સીધો. પ્રેમાનંદ સ્વામીની કોઈ રચના હોય, આપણને એ રચનાની અંદર કાંઈક કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીને ગાવી, એ આપણા માટે દ્રોહ છે. એ ચેષ્ટા હોય તોય ભલે, અને મુક્તાનંદ સ્વામીનું કોઈ પદ હોય તોય ભલે, વચનામૃત જેવું શાસ્ત્ર હોય તોય ભલે, કે પછી સ્વામીની વાતો બાલમુકુંદાસ સ્વામી જેવા કોઈ મોટા પુરુષે લખી હોય, રઘુવીરજી મહારાજે કોઈ ગ્રંથો લખ્યા હોય, જે એ ગ્રંથોની અંદર કોઈ પણ નંદ સંતો કે એ સમયના આચાર્ય મહારાજશ્રીએ લખેલા ગ્રંથો હોય કે પછી આજે કોઈ લખેલા હોય, પણ એના ગ્રંથમાં ફેરફાર આપણાથી ના થાય, આપણને ના પચે તે ગ્રંથ બંધ કરી દેવાય અને જે પચે એટલો જ લેવાય, પરંતુ શબ્દમાં ફેરફાર ના થાય. આ તો શબ્દ ઉપર વસ્તુ તો આપણે બીજી સમજવી છે, પણ મને બહુ મોટો અહીંયા આગળ નંદ સંતો કેટલી બુદ્ધિને લોક મારીને રાખતા હશે શ્રીજી મહારાજ પાસે, એની એક આપણી અલ્પ બુદ્ધિની ઊંડાઈથી આપણે કલ્પના કરીએ છીએ કે નંદ સંતો એ શ્રીજી મહારાજને શું સમજતા હશે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એ જે હું ઘણીક વખત વચનાવૃત વાંચતો હોઉં ત્યારે આવી બધી બાબતો ઉપર જ્યારે વિચાર કરતો હોઉં ઊંડાણમાં બેસીને, ત્યારે મને એમ થાય કે એ સંતો જે મહારાજને સમજે છે એના કરોડમાં કે અબજમાં ભાગના પણ હજુ હું સમજી નથી શક્યો. કે એ જે સમજી શક્યા છે, કેવું સમજી શક્યા છે, અને કોઈ પ્રકારની ભાષાકીય ફેરફાર કરવા માટે, કોઈ પ્રકારના પ્રસંગોને આગળ પાછળ કરવા માટે કોઈ ફેરફાર નહીં, જબરજસ્ત નિષ્ઠા કહેવાય આને, અને નિષ્ઠા કહેવાય. શ્રીજી મહારાજ જો વાત કરે છે, આવું બહુ ઓછા ઠેકાને બને છે વચનામૃતમાં, પરંતુ મહારાજ જાણે આમ જે વાતો કરતા હોય છે ને એ ઘરેલું વાતો છે. વચનામૃત આપણને, આ વચનામૃત વિષય એટલો ઊંડો વિષય છે, છતાંય પણ આપણને સહજ સમજાઈ જાય, એની પાછળનું કારણ એક છે કે મહારાજ ઘરેલું વાતો કરે છે. બહુ ઊંચી શાસ્ત્રોની વાતો, બહુ શાસ્ત્રોની ઊંચી ચર્ચાઓ શ્રીજી મહારાજ જાણે ઘરના માણસો. મહારાજ જે કહે છે ને કે હું તો તમ કાર ને રે આવ્યો ધામ થકી ધરી દે, એ આપણને જ્યારે આ વચનામૃત વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે ના, ખરેખર મહારાજ આપણા માટે જ આ પૃથ્વી ઉપર પધાર્યા હોય. શાસ્ત્રોની આટલી ઊંચી ભૂમિકાની વાતો શ્રીજી મહારાજ આટલા સાદા શબ્દોમાં આપણા જેવા પામર જીવોને કેવી રીતે, મહારાજ આપણા જેવા પામર જીવોને આટલી ઊંચી વાતો મહારાજ શા માટે કરતા હશે? શા માટે? કે જે શાસ્ત્રોને ભણવા માટે, જે શાસ્ત્રોને શીખવા માટે, જે શાસ્ત્રોના રહસ્યોને ખોળવા માટે યોગ્ય રાફડા થઈ જાય છે, છતાંય પણ જે પરમ તત્વ છે એ પરમ તત્વ સુધી પહોંચી નથી શકતા, પરમ તત્વનું નિરૂપણ જોઈએ એવું કરી નથી શકતા, પરમ તત્વના સુખને માણી નથી શકતા, શ્રીજી મહારાજ આપણને સહેજે 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 સુખડા આપે. શ્રીજી મહારાજ કે અમે સર્વશાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે, પછી મહારાજે એ વાતને ત્યાં અટકાવી દીધી અને પછી મહારાજ બોલ્યા અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાને ફર્યા તેને વિશે ગણાક સિદ્ધ દીઠા. ભગવાન આ પૃથ્વી ઉપર વન વિચરણ દરમિયાન જે ફર્યા છે 7 વર્ષ, એ 7 વર્ષ દરમિયાન મહારાજે મોટા 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 સિદ્ધોને મહારાજ મળ્યા. એમાં મહારાજ અહીં કહે છે કે ગોપાળદાસદી આદિક સાધુની મહારાજે વાર્તા કરી. મહારાજ વન વિચરણમાં ફરતા ત્યારે મોટા મોટા સાધુઓ મહારાજને મળતા, અને મહારાજનો સ્વભાવ હતો કે મહારાજ સાધુની સેવા કરતા. પ્રથમનું 10મું વચનામૃત, મહારાજ કે અમે સેતુબંધથી રામેશ્વરને વિશે જાતા
ત્યારે રસ્તામાં અમને સેવકદાસ સેવકરામ નામનો સાધુ મળ્યો. એને લોહીખંડ પેટ બેસનું હતું. એની પાસે 1000 સોનામોરની કોથળી હતી. 1000 સોનામોર સેવકરામ પાસે હતી. શ્રીજી મહારાજને ખબર હતી કે આ સેવકરામ પાસે 1000 સોનામોરની કોથળી છે, એટલે આ ધનનો ત્યાગી સાધુ નથી. છતાંય પણ શ્રીજી મહારાજ કે અમે એને સાધુ જાણીને એની સેવા કરી. મહારાજ કે એની પાસે સોનામોર હતી, એ સોનામોર અમને દેતો, અમે વસ્તીમાં જાતા, એના માટે લોટ ઘી ખાંડ બધું લાવતા, શીરો બનાવીને એને જમાડતા, એક હાથ ઊંચી કેળની પથારી કરીને એમાં મહારાજ હુવારતા, સાધુ જાણીને સેવા કરતા. પણ મહારાજ કે અમને એને એક વખત એમ ના કીધું કે વરણી તમે અમારી ભેગા જમો. મહારાજ કે એને જમાડી, એની સેવા કરી, હું વસ્તીમાં માગવા જઉં, મને કાંઈ મળે તો જમું, નહીં તો અમારે ઉપવાસ થતા. અને મહારાજ કે એને અમને કોઈ દિવસ, મહારાજ કે પોતે શેર ઘી ખાઈને, શેર ઘીનો શીરો ખાઈને પચાવે એવો થયો તો એ મહારાજ કે ભાર અમારી પાસે ઉપાડાવતો, એક મનનો ભાર અમે ઉપાડતા એનો. અને કોઈ દી મહારાજ કે અમને પૂછ્યું નહીં કે નીલકંઠ તમે અમારી ભેગા જમો. એક દિવસ ના કીધું, એને કૃતજ્ઞ જાણીને મહારાજ કે અમે એનો ત્યાગ કર્યો. પણ મહારાજ અનેક અનેક મહંતોને સાધુઓને મળેલા છે. મહારાજનું વન વિચરણ, એ વન વિચરણની કથા આખી જ સંતો મહંતોને સિદ્ધોને મળવાની છે. પણ સાચા લોજના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીએ ગાર માટીના ઓરડામાં મળ્યા ને એવો પુરુષ શ્રીજી મહારાજને આખી પૃથ્વીમાં ક્યાંય ના મળ્યો. તમે વિચારો તો ખરા, નેપાળના જંગલોમાં કોઈ ના મળ્યો, હિમાલયની તળેટીઓમાં કોઈ ના મળ્યો, હિમાલયની ટોચ ઉપર કોઈ ના મળ્યો. શ્રીજી મહારાજ જે ડીપ વેલીમાં ચાલ્યા છે, દુનિયામાં દુનિયાની ઊંડામાં ઊંડી ખીણ જે નેપાળની અંદર છે, ઊંડામાં ઊંડી એ જે ડીપ વેલીમાં ચાલ્યા છે, જ્યાં સૂર્યનું કિરણ પણ પહોંચતું નથી, એવી ડીપ વેલીઓમાં પણ કોઈ મુક્તાનંદ સ્વામી જેવો સાધુ ના મળ્યો. હિમાલયની ઊંચાઈના જે શિખરો ઉપર શ્રીજી મહારાજ ગયા છે, ત્યાં સુધી આજ સુધીનો કોઈ વૈજ્ઞાનિક ત્યાં નથી પહોંચ્યો. એ જગ્યાએ શ્રીજી મહારાજ ગયા છે. શાસ્ત્રોમાં જેનું વર્ણન છે ત્યાં આજે પણ જવું દુષ્કર છે. આજે પણ એ જગ્યાઓ કોઈને દેખાતી નથી, એવી દિવ્ય જગ્યાઓ ને એવી ઊંચી જગ્યાઓ ઉપર શ્રીજી મહારાજ ગયા છે. ત્યાં પણ શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ના મળે. વિચારો, આ ગોપાળદાસ સાધુની મહારાજ વાત કરે છે. એ ગોપાળદાસ સાધુ ભેગા શ્રીજી મહારાજ એક વર્ષ રહ્યા છે. શ્રીજી મહારાજનું 7 વર્ષનું વન વિચરણ, એમાં એક વર્ષ આખું આ ગોપાળ યોગી ભેગા મહારાજે કાઢ્યું છે. ભક્ત ચિંતામણીમાં ગોપાળ યોગીની વાત આવે છે. શ્રીમદ સત્સંગી જીવનમાં પણ ગોપાળ યોગીની વાત આવે છે. શ્રીજી મહારાજે ઘણા બધા સિદ્ધો દીઠા, પણ સૌ પ્રથમ મહારાજ જ્યારે આમ વન વિચરણ કરતાં કરતાં બુટોલ પતનની અંદર, બુટોલ પતનનો ત્યાંનો મયારાણીને મયાદત્ત રાજા એને મળીને મહારાજ એ લોકોને પોતાના સ્વરૂપનું, મહાદત્ત નામનો રાજા હતો, એ મહાદત્તને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી મહારાજ ત્યાંથી ઉત્તર તરફ પોખરાનો જે માર્ગ છે ને, ત્યાં આગળ વિકટ વનથી એ સમય આખો, એ આખો પોખરાનો માર્ગ ઉત્તર તરફ જવાનો આખો જંગલથી છવાયેલો. આજે પણ તમે નેપાળમાં જાઓ, આખા આમ જંગલોના જંગલો લીલા છમ તમને દેખાય. હિમાલય, હિમાલય હાચો ને આમ નેપાળની એની બોર્ડર ઉપર તમે જુઓ ને, આખો હિમાલય ત્યાં પથરાયેલો છે. ઊંચામાં ઊંચા પર્વતો આજ નેપાળમાં છે, છે એવું નેપાળ. તે ગીત ઝાડીમાં નીલકંઠવર્ણી ચાલ્યા જતા હતા, જ્યાં આગળ માનવીનું પગેરું, માણસનું પગેરું પણ ના જઈ શકે એવી જગ્યાએ મહારાજ ચાલ્યા જતા હતા. અને મહારાજ ચાલ્યા જતા હતા એની પાછળનું કારણ હતું, કોઈક એવું હૃદય હતું જે ભગવાનને પોકારતું હતું. નીલકંઠવર્ણી સતત એની અંદર ચાલ્યા જતા હતા. આગળ ચાલતા 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 એ ઘેઘૂર વડની છાયા આવી, અને ઘેઘૂર વડની છાયાની અંદર એમને એક યોગીને જોયા. એ યોગી એવા હતા કે જેની સુષુમના નાડી જાગી ગયેલી હતી, સુષુમના નાડી જાગી ગયેલી હતી, યોગના અંતને પામેલા હતા. યોગનો અંત એટલે સમાધિ, યોગનો અંત એટલે સમાધિ. સમાધિ અવસ્થાને પણ એ યોગી પામેલા હતા, પણ કોઈ સ્વરૂપની એમને ઓળખાણ નહોતી, ભગવાનના સ્વરૂપની ઓળખાણ નહોતી. તેજ પુંજ તેજના માર્ગને જોતા, સુષુમના નાડીને વિશે જ્યારે આત્માનો પ્રવેશ થાય છે,
ત્યારે શાસ્ત્રની અંદર લખ્યું છે કુંડલીની જાગ્રત થઈને સુષુમ્નીને વિશે પ્રવેશ થાય ત્યારે એને એક સળંગ તેજનો માર્ગ દેખાય છે અને જેવી રીતે રોડ રસ્તાઓ છે એમ એ આત્માનો એક માર્ગ છે અને એ આત્મા એ માર્ગે ચાલતા થકા ભગવાનના સુખરૂપ જે તેજ એ તેજના અનુભવાત્મક જ્ઞાન સુધી પહોંચે છે ત્યાં સુધી જઈ શકે છે પણ ભગવાનની મૂર્તિની પ્રાપ્તિ એ ભગવાનની ઉપાસના વિના ક્યારેય નથી થતી. પુરુષ પ્રયત્ન કરીને બ્રહ્મરૂપ થવાય છે શ્રીજી મહારાજ કહે છે, પણ મહારાજ કે એકાંતિક નથી થવાતું અને એકાંતિક થયા વિના ક્યારેય પણ પુરુષોત્તમની મૂર્તિનું સુખ નથી આવતું. જે નિરાકારવાદી છે અને ખરેખર ભક્ત હૃદયના છે પણ એ ભગવાનને નિરાકાર જાણે છે, બ્રહ્મ સુષુપ્તિમાં એ લીન થાય છે, બ્રહ્મ સુષુપ્તિ એ જ છે ભગવાનના તેજનું જે સુખ એને અનુભવની અંદર એ ડૂબી જાય છે, એ બ્રહ્મ સુષુપ્તિ છે. પણ મૂર્તિનું સુખ નથી. પુરુષોત્તમ સાથે રમવું, પુરુષોત્તમ સાથે જમવું, પુરુષોત્તમ સાથે ફૂંદડીઓ ફરવી, પુરુષોત્તમને ભેટવું, પુરુષોત્તમ સાથે રાસ રમવો, પુરુષોત્તમની મૂર્તિ સામું મેષોન મેષ એક નજરે યુગોના યુગાંતર સુધી જોયા કરવું એ સુખ નથી, એ સુખ નથી. જે સુખનું વર્ણન કર્યું છે કે ભ્રકુટીની અંદર જે મુક્ત અહીં આગળ અહીં ફસાઈ ગયો હોય તો આટલી ભ્રકુટીને પાસ કરતાં કરતાં તો યુગોના યુગો નીકળી જાય એ સુખ એમાં નથી બ્રહ્મ સુષુપ્તિમાં. પરંતુ ભક્ત હૃદયના કોઈ હોય, ધર્મને પાળતા હોય, ભગવાનને નિરાકાર જાણતા હોય તો એનું બ્રહ્મ સુષુપ્તિમાં પ્રવેશ થાય છે. સુષુમના નાડી દ્વારા આ યોગી તેજના માર્ગ અને તેજ પુંજ સુધી પહોંચી ગયા છે પરંતુ મૂર્તિની પ્રાપ્તિ નથી. શ્રીજી મહારાજ જેવી રીતે પેલા ગંધ કૂતરા હોય ને એ ચોરના પગલાની ગંધ પારખે, એમ ભગવાન છે ને એ યોગ ગંધીલા છે. કોઈ યોગી હોય, કોઈ ભક્ત હોય, એના પગલા પાછળ ભગવાન જાય, એની ગંધ લેતા લેતા ભગવાનને પહોંચે, એની કસરો ટાળે. મહારાજ વન વિચરણ દરમિયાન ભગવાનને વન વિચરણ દરમિયાન જવા પાછળનું કારણ એક જ હતું કે એ હિમાલયની તળેટીઓમાં જઈને શ્રીજી મહારાજને જે પૂર્વેના ઘણા યુગો યુગાંતરથી જે સિદ્ધો તપ કરતા હતા, જે મુનિઓ તપ કરતા હતા, એને તપની સમાપ્તિ કરાવવી, એને તપનું ફળ આપવું. હજુ આગળ આ ગોપાળ યોગીને મળે છે મહારાજ, પછી હજુ આગળ જ્યારે જાય છે કથા તમે સાંભળી છે, નવલખો પર્વત આવે છે જે પર્વત દિવ્ય છે, આજે કોઈને દેખાતો નથી પણ એ નવલખો પર્વત બાલવા કુંડની પાસે જ છે, કારણ કે મહારાજ ત્યાંથી ઉતરીને બાલવા કુંડ ગયા છે. એ પહાડ ઉપર 900,000 ધૂનીઓ રાત્રે ત્યાં આગળ અગ્નિ થાય અને દિવસે ત્યાં અગ્નિ ના હોય, રાત્રે કોઈ જાય તો ત્યાં અગ્નિ દેખાય ને અગ્નિની સામે કોઈ યોગી બેઠા હોય એવા દેખાય, અને દિવસ જાય એટલે દિવસે ત્યાં આગળ પાણી થઈ જાય, જે અગ્નિની જગ્યા હોય ને ત્યાં નાના નાના ખાબોચિયા થઈ જાય પાણીના. રાત પડે અગ્નિ પ્રગટે, યોગી પ્રગટે, દિવસ થાય નાના નાના તળાવડા થઈ જાય. એવા 900,000 યોગીઓ એક સાથે તપ કરતા હતા. શ્રીજી મહારાજ ત્યાંથી જ્યારે નીકળ્યા છે ને ત્યારે 900,000 યોગીઓને મહારાજ આમ એક એકને મહારાજ આમ બોલાવે, યોગીરાજ યોગીરાજ, કોઈ એના ધ્યાનમાં જ મસ્ત. મહારાજ બહુ ઊંચા ટેકરા ઉપર જતા રહ્યા અને પછી મહારાજ એ લોકોને યોગ સમાધિમાંથી જગાડ્યા ત્યારે 900,000 એક હારે ઊભા થયા અને મહારાજના સ્વરૂપને ઓળખી નથી શકતા. અને મહારાજ પછી ઓળખાણ કરાવે છે અને પછી એ 99,000 મહારાજને એક સાથે ભેટવા તૈયાર થયા. ત્યારે મહારાજે 900,000 સિદ્ધોને 900,000 રૂપે ભેટ્યા એ નવલખો પર્વત. પણ આવા બધા સિદ્ધો આજે પણ હિમાલયની ભૂમિની અંદર આવા સિદ્ધો બહુ મોટા મોટા હોય છે. કોઈક દિવ્ય દ્રષ્ટિવાળા દિવ્ય પુરુષોને સિદ્ધો દેખાય છે. પણ એક વાત બહુ નક્કી છે, એટલું વિચારી લો તમે કે 900,000 જે રાત્રે દેખાય અને જે પાણી હોય ત્યાં અગ્નિ પ્રગટ થાય, અગ્નિ હોય ત્યાં દિવસે પાણી થઈ જાય, જે યોગી દિવ્ય દ્રષ્ટિ વિના દેખવામાં નથી આવતા એવા યોગ્યો ભેગા શ્રીજી મહારાજ ન રોકાયા અને મુક્તાનંદ સ્વામી ભેગા રોકાયા. એના ઉપરથી બુદ્ધિશાળીએ વિચાર લેવું જોઈએ કે જે હિમાલયમાં છે ને, જે હિમાલયમાં છે ને એનાથી કાંઈક મહાન આપણને મળ્યું છે. જો હિમાલયમાં અહીં કરતાં મહાન હિમાલયમાં હોત
તો શ્રીજી મહારાજ આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના અહીં ના કરત, હિમાલયમાં કરત. એ યોગ્યોને ન્યાજ સ્વામિનારાયણ સંપ્રદાય, યોગી યોગ્યોમાં જ સ્વામિનારાયણ સંપ્રદાય, સિદ્ધોમાં જ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રવર્તાવી દેત. જો શ્રીજી મહારાજને અહીં કરતાં કાંઈક વધારે બીજે દેખાયું હોત તો દક્ષિણના બધા મંદિરોમાં સ્વામિનારાયણની ઉપાસના સોનાના પતરા આ જ વરતાલમાં જડાયા, અને દક્ષિણમાં તો સોનાના પગથિયાના પતરા તેદીના જડેલા છે. મહારાજે બધા મંદિરો કબજે કરી લીધા હોત અને બધા મંદિરોમાં આજે સ્વામિનારાયણની ઉપાસના અને સ્વામિનારાયણના સાધુઓ ફરતા હોત. પણ શ્રીજી મહારાજને જે ગાર માટીના મકાનમાં જે મુક્તાનંદ સ્વામી મળ્યા એના જેવું સાધુતાનું એક સ્વરૂપ શ્રીજી મહારાજને અયોધ્યાથી માંડીને લોજ સુધીમાં એક નથી મળ્યો, એ વાત બહુ નક્કી છે. ભલે મુક્તાનંદ સ્વામી બેઠા હતા ત્યાં નહોતી ધૂની, મુક્તાનંદ સ્વામી જ્યાં બેસતા હતા ત્યાં નહોતા જળ થતા, નહોતો અગ્નિ પ્રગટ થતો, પણ મુક્તાનંદ સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં એક સાધુતાની ફોરમ હતી એવી કે જે સાધુતામાં પુરુષોત્તમ નારાયણ બંધનમાં આવી ગયા. ઓલા 900,000 સિદ્ધોની ધૂની ધખાવેલી યુગો યુગાંતરથી હતી એ શ્રીજી મહારાજને ચોક્કસ ગમ્યું, શ્રીજી મહારાજને ચોક્કસ એ મંજૂર હતું. મહારાજે એને દર્શન દીધા, એને ભેટ્યા, એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, પણ મહારાજ એના બંધનમાં બંધાયા નહીં. કહેવાનો અર્થ મારો એ છે, શ્રીજી મહારાજ ભક્ત હૃદયથી બંધાય છે. નહીં તમે વરસાદ પાડો એ તાકાતથી ભગવાન બંધાતા નથી. આ લોકના કોઈ ઐશ્વર્યો કે આ લોકના પ્રલોભનો કે નથી, આ લોકના રૂપિયા કે આ લોકના મહેલો કે આ લોકની કોઈ આટાટોપ ઉપરનો ગમે એટલો હોય, શ્રીજી મહારાજ એનાથી નથી બંધાતા. શ્રીજી મહારાજ બંધાય છે એક શુદ્ધ હૃદયની સાધુતા, શુદ્ધ હૃદય ભક્ત હૃદય એનાથી શ્રીજી મહારાજ બંધાય છે. આવા મોટા ભગવાન મહારાજ સિદ્ધોની વાત કરે છે, એમાં ગોપાળ યોગીની વાત કરી, ગોપાળદાસ સાધુની. ઘેઘૂર વડ નીચે મહારાજ એક ગોપાળદાસ જે ગોપાળ યોગી છે, યોગી બેઠેલા, ધ્યાનમાં બેઠેલા, સુષુમની નાડીની અંદર એનો પ્રવેશ. પણ ભક્ત હૃદયના હતા, પોતાની પાસે કોપી નહોતું, જીર્ણના આચ્છાદન હતું, મૃગચર્મ હતું, આટલી જ વસ્તુઓ હતી. બહુ નિષ્પૃહી સાધુ હતા. વડની નીચે એમની ઝૂંપડી પણ આમ તૂટેલી ફૂટેલી હતી, બહુ કંઈ એવી હતી નહીં. નિષ્પૃહિત સાધુ, સાચા ભક્ત હૃદયના હતા. ત્યાં ગયા, શાલિગ્રામનું પૂજન કરીને ગીતા પાઠ કરવાની તૈયારી કરતા હતા. દૂરથી એમને નીલકંઠ વર્ણીને જોયા. આજુબાજુમાં તો ભરવાડોના નેસાળાઓ હતા. નીલકંઠ વર્ણીને જોયા એટલે આ યોગી એક વખત તો અચંભામાં પામી ગયા. આવા તપસ્વીને, આવા આભાને પ્રભાવાળા, ભરવાડોના નેસડાઓ આજુબાજુમાં આવો પુરુષ તો મેં જોયો નથી, આવા તપસ્વીને યોગી મેં ક્યારેય જોયા નથી. એમને લાગ્યું કે જે તેજને વિશે કદાચ હું મૂર્તિને ખોળી રહ્યો છું એ જ મૂર્તિ તો આ નહીં હોય ને, આવું એમને થવા લાગ્યું. અને પછી તો એ ઊભા થયા અને સીધા આમ નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને જોયા, અને ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને જોયા. ચાર આંખો ભેગી થઈ, જાણે પૂર્વની પ્રીત હોય એમ એકાબીજાની હામું બે જણા દોડ્યા, બે જણા દોડ્યા અને બે જણા દોડીને ભેટ્યા. બેયની આંખમાં આંસુ. ઘણી વાર સુધી ગોપાળ યોગી મહારાજને ભેટી રહ્યા. મહારાજ પોતે આ વૃત્તાંત વચનામૃતની અંદર ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લક્ષ્મીવાડીએથી આવીને ઉગમના બારના ઓરડાની ઓસરીએ આખી કથા કહે છે કે અમારે આવું થયું હતું. મહારાજ કે અમને ભેટી રહ્યા. અને પછી મહારાજને એને કીધું કે તમે અમારી ભેગા રહેશો, તમે અમારી ભેગા રહેશો. મહારાજ કે અમારે યોગ શીખવો છે. મેં ઘણા બધા ભક્તોને જોયા, ઘણા બધા યોગીને જોયા, પણ કોઈ રોગી લાગ્યા ને કોઈ ભોગી લાગ્યા આવા બધા જોયા, પણ તમારા જેવો શુદ્ધ હૃદયનો નિર્મળ હૃદયનો યોગી મેં જોયો નથી. એટલે મહારાજ કે મને એવું લાગે છે ગોપાળ યોગીને કે તમને બહુ મોટા ગુરુ મળ્યા હોવા જોઈએ, કારણ કે તમને અષ્ટાંગ યોગ સિદ્ધ છે, તમારા ચહેરા ઉપર અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોય એવા મને દર્શન થાય છે, તમે સમાધિ અવસ્થાને પામ્યા હોય એવા મને દર્શન થાય છે. એટલે હું તમારી ભેગા ચોક્કસ રહીશ, તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, મને તમારી પાસે રાખીને મને અષ્ટાંગ યોગ શીખવાડો. અષ્ટાંગ યોગના નિધિ પુરુષોત્તમ નારાયણ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે એને કડવું બહુ મુશ્કેલ હોય છે. એક ભગવાન અને એક ભગવાનના મોટા પુરુષ, હું વારે વારે આ વાત કહું છું, એનો જેવો ડ્રામા આ પૃથ્વી પર છે આ જગતની અંદર આજ સુધી કોઈ ડ્રામા કરવાવાળો જન્મ્યો નથી,
કોઈ આજે છે નહીં અને ભવિષ્યમાં કોઈ જન્મશે નહીં. ભગવાન અને મોટા પુરુષ એટલે સમજી લો કે એ પોતે નક્કી કરે કે મારે આને ઓળખાવું છે તો જ એ ઓળખાય, હીરો હીરા વતે જ વિંધાય, બાકી કોઈ રીતે ના વિંધાય. એમ આપણને સ્વયં મહારાજ મળ્યા હોય કે આ મહારાજને મળ્યા હોય, એ મહાપુરુષ મળ્યા હોય, તો એ નક્કી કરે કે મારે આને ઓળખાવું છે તો જ એ ઓળખાય. નહીં તો એનું મનુષ્ય ચરિત્ર એટલું વિચિત્ર હોય છે કે એક જન્મ નહીં કરોડ જન્મ પણ એ ભગવાનને એવા મોટા પુરુષ ભેગા રહેવા છતાંય હું ને તમે ક્યારેય નક્કી ન કરી શકીએ આ મોટા પુરુષ છે એના મહારાજ છે. કદાચ નક્કી કરી લીધું હોય કે આ ભગવાન છે કે આ મોટા પુરુષ છે, તો એનું જે લેવલ છે ને એ ન નક્કી થઈ શકે. એ નક્કી ના થઈ શકે આ કેવા મોટા છે, આ કેવા મોટા છે એ નક્કી ના થાય. જો નક્કી થઈ ગયું હોત તો શ્રીજી મહારાજને ઉપાસનાની વાતો આ વચનામૃતની અંદર કેટલી બધી જગ્યાએ કેવી કેવી રીતે કરવી પડી છે, કેવી કેવી રીતે કરવી પડી છે, કેવા મોટા મોટાની સમજણોમાં નહોતું બેસતું. ભગવાન તો જાણતા હતા તો એ સર્વોપરીતા નહોતી ફિટ થતી. કેમ? મનુષ્ય ચરિત્ર. ભગવાન મનુષ્ય ચરિત્ર એવા કરે, ભગવાન ક્યારેક વાતો એવી કરે ના સમજાય, ના સમજાય. મહારાજ કે તમે ગુરુ અને હું તમારો ચેલો, પછી તો આ જે ગોપાળ યોગી હતા ને એ ગોપાળ યોગી એ વર્ણીને બધું શીખવાડવા લાગ્યા, યોગના ગ્રંથનો અભ્યાસ કરાવ્યો. હઠ યોગની બધી ક્રિયાઓ, બસ્તી, કુંજરી, નવલિકા, સંગ, પ્રક્ષાલન, ધૌતી, ત્રાટક, આ બધી ક્રિયાઓ શીખવાડી. યમ, નિયમ, આસમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન સુધીના અંગો, અને પછી સમાધિ શીખવવા લાગ્યા. છેલ્લું અંગ છે સમાધિ યોગનું, એ શીખવવા લાગ્યા. મનુષ્ય ભાવના બધા જ ભાવો વર્ણીને સિદ્ધ હતા, ખબર હતી કે અત્યારે તો મારે ચેલા તરીકે રહેવાનું છે. શ્રીજી મહારાજ બધા પાત્રો બહુ જોરદાર ભજવતા. ગુરુ થયા ને તો ગુરુમાં પાત્ર એવું જ ભજવ્યું, અને શિષ્ય થયા ને તો શિષ્યનું પાત્ર એવું જ ભજવ્યું. શિષ્ય તરીકે જ રહેતા હતા, બધું જાણતા હતા. અનેક યોગીઓ તો આ પુરુષોત્તમની મૂર્તિને ખોળતા હતા, છતાંય પણ ગોપાળ યોગીને એક વાત્સલ્યને હેત રહે એના કારણે ભગવાન એમની પાસે બધું શીખતા. બંને જણ સાથે બેસીને કંદમૂળ જ ખાતા, કંદમૂળ ખાતા. યોગી થવું હોય ને તો કંદમૂળ ખાવા પડે. ઘણા તો મેથીના ગોટા ખાય, દૂધપાકના તાંહડા ઠપકારે, લાડવા બે ચાર ડાબી જાય, અને પછી કે હું યોગના આસનો કરું છું સવાર ઉઠીને. હું કપાળ યોગ સિદ્ધ થાય, યોગ સિદ્ધ કરવો હોય તો તમારે સૌથી પહેલાં તો આવા કંદમૂળ ખાવાના શરૂ કરી દેવા પડે, કહેવાનું સલાડ જ ખાવું પડે. પછી આપણે તો સેવ જોઈએ, પાંવ જોઈએ, પાંવ ભાજી જોઈએ, પાણીપુરી જોઈએ, અને પાછા યોગ કરે. હું સવારમાં ઉઠીને યોગ કરું છું, પણ શું યોગ કામ લાગે આપણને? યોગ તો સાચો જ છે, યોગ સાચો જ છે, યોગના આસનો પણ સાચા છે, પરંતુ આહાર. ગોપાળન સ્વામીની વાતોમાં છે, જેમ જેમ ધુમાડો વધારે એમ એમ પ્રમાદને આળસ વધારે. કંદમૂળ ખાય એટલે આળસને પ્રમાદ ઓછા. ફ્રૂટ ને સલાડ, જોકે આ દેશમાં બધા ફ્રૂટ સલાડને વધારે પ્રિફર કરતા હોય છે, પણ એની પાછળનું કારણ એક છે, બધાને મરવાની બીક છે. કંઈ યોગ સાધવો કે ભગવાનનું ધ્યાન કરવું કે ભગવાનનું ભજન કરવું કે મધ્યના 62માં પ્રમાણે 5 દી મોડા મરવું પણ પાકા થઈને મરવું, એટલા માટે કાંઈ કંદમૂળ નથી ખાતા અહીં કોઈ, પણ બીક છે. હાઈ કોલેસ્ટ્રોલ, બીપી, જે કાંઈ બીજા ત્રીજા રોગોના ભયના કારણે પણ ભગવાનને રાજી કરવા જોઈએ, થઈ જાય તો બહુ સારું થાય. કંદમૂળ જમતા મહારાજને બે યોગી પુરુષો છે ને. હા, યોગી પુરુષો હોય, ભગવાનના એવા મુક્ત પુરુષો હોય, બધાને એવું જ હોય તો જ ભગવાન ભજાય ને. જેનું ભોજન નરસ એનું ભજન સરસ, અને જેનું ભોજન સરસ એનું ભજન નરસ. ગળા સુધી ટટકારીને બેઠો હોય અને 25 જાતના પકવાન રોજ ખાતો હોય, શું ભજન કરે? કાંઈ ના થાય એનાથી. હા, આપણે કંદમૂળ ભલે ના ખાઈએ, અને આમે તમને આ અમેરિકામાં ટાઈમે ક્યાં મળે છે બીજું સારું જમવાનો? એટલે તમને કાંઈ બીજો ઉપદેશ કાંઈ જાજો હોય નહીં, પણ ઇન્ડિયામાં બહુ નવરા હોય ઘણી વખત, રોજ ઉઠીને એમાંથી નવરા જ ન થાય. પણ ભગવાનને ધરાવીને, ભગવાનનું ધરાવીને જમવું. પણ વાલા ભક્તો, સાદું ભોજન એ આપણી શોભા પણ છે, ભગવાન ભજવામાં પણ સાદું ભોજન બહુ કામ લાગે છે. સાદું ભોજન, સરસ ભજન, આટલું જે શીખી જાય ને જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. હા,
અને વેરાયટીવાળું ભોજન અને સાદું ભજન મરી ગયો, સમજો. દુઃખી દુઃખી થવાનું છે પાથલી જિંદગીમાં. એના કરતાં સાદું ભોજન, શરીર પણ સારું રહેશે, મન પણ સારું રહેશે, ભજન પણ સારું થશે. રોટલી શાક ભાત દાળ જમી લો, સલાડ જમી લો થોડું. ક્યારેક ઈચ્છા થાય જમો 15 દિવસે, વાંધો નથી. એક વખત જમી લેવું જોઈએ ભજીયા. અમારે બાપા છે, મને કે 15 દિવસ અમારે ભજીયા હોય વાંધો નહીં, એકવાર જમી લેવા, 15 દિવસ જમવા જોઈએ, કંઈ ખોટું નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે, કારણ કે આપણે જ બધું સાદું જમે, ભગવાન ક્યારે જમે હરખું? એટલે જમવું પડે આપણે, પણ રોજ નહીં. બે યોગ્યો છે, બે સાથે બેસીને કંદમૂળ જમે છે. પાસે વસતા ગોવાળો એક વખત આવ્યા. આ મહારાજ જ પોતાનો વૃત્તાંત કહે છે. મહારાજે સંતો ભક્તોને કે પાસે વસતા ગોવાળો આવ્યા અને ગોપાળ યોગી બેઠા હતા ને ત્યાં આવીને ગોવાળો બધાએ કે અમારે અહીં આજુબાજુની અંદર વાઘ ચિત્તા ને સિંહ ને બધાનો ભય બહુ છે, અમારી ગાયોને મારી નાખે છે, અમારા ગાયોના વાછડાઓને મારી નાખે છે, માટે કાંઈ કૃપા કરો. ગોપાળ યોગીને કહે છે કે આ બધા અમારી ગાયોના વાડામાં આવીને ગાયોનો શિકાર કરી જાય છે અને આવી રીતે ગાયોનો વધ થતો જોઈને અમને બહુ દુઃખ થાય છે, માટે અમારું પશુધન ઓછું થાય છે ને અમને નુકસાન થાય છે. અઠવાડિયાની અંદર 2-3 વખત એમનો હુમલો હોય જ. વર્ણીને આ સાંભળીને દુઃખ થયું અને તમે બીસો નહીં, વર્ણીએ કીધું. પણ ગોપાળ યોગી કે મારું સામર્થ્ય નથી આમાં તો, કે હું શું કરું, મને તો આમાં કશું આવડે નહીં, આની અંદર વાઘ સિંહ ચિત્તા એ કેવી રીતે જાય. ત્યારે વર્ણી કહે છે કે ગોપાળ યોગી તમે ચિંતા ન કરો, તમારી પાસે એક સંઘ પડ્યો છે ને, સંઘ લઈ આવો. સંઘ લાવ્યા અને મહારાજ કે તમે સંઘ વગાડો એટલે તમારા સંઘના અવાજથી વાઘ ચિત્તા દીપડા બધા ભાગી જશે, હિંસક પ્રાણીઓ. અને ગોપાળ યોગીએ શંખ વગાડ્યો અને જેટલામાં એ શંખનો નાદ થયો ત્યાંથી જંગલી પ્રાણીઓ ભાગી ગયા. તે આજ દિવસ સુધી ત્યાં જંગલી પ્રાણીઓ આવ્યા નથી. ત્યારથી ગોવાળોના વાડામાં આવતા હિંસક પ્રાણીઓ બંધ થઈ ગયા, ગોવાળિયાઓ નિર્ભય થઈ ગયા. ત્યારે ગોપાળ યોગીને થોડુંક કંઈક લાગ્યું કે આ કંઈક મોટા પુરુષ છે, એવું કંઈક લાગ્યું. પછી તો એક દિવસ વર્ણી ગોપાળ યોગીને કે યોગી મહારાજ, હે ગુરુ મહારાજ, મને મારા આત્માના દર્શન હવે થવા લાગ્યા છે, મને મારા આત્માના દર્શન થવા લાગ્યા છે. આવું જ્યારે કીધું, લગભગ 1 વર્ષની અંદર થોડો સમય બાકી હશે અને વર્ણીએ આવું કીધું કે મને મારા આત્માના દર્શન થવા લાગ્યા છે, ત્યારે ગોપાળ યોગી આ સાંભળીને હસ્યા. અને ગોપાળ યોગી જ્યારે આવી વાત કરે છે ત્યારે ગોપાળ યોગી વર્ણીને કહે છે કે વર્ણી, જો આત્માના દર્શન થઈ ગયા તો તમારો હવે તમારે જે કાર્ય માટે તમે અષ્ટાંગ યોગ શીખતા હતા એ હવે પૂરું થઈ ગયું, બરાબર ને? ત્યારે વર્ણી કહે છે કે યોગી મહારાજ, ગુરુ મહારાજ, કંઈ આત્માના દર્શનથી પૂરું નથી થતું, પણ આત્માને વિશે જ્યારે પરમાત્માની મૂર્તિ દેખાય છે ત્યારે યોગના અંતને પામ્યો કહેવાય, ત્યારે યોગનો અંત આવ્યો કહેવાય. ત્યાં સુધી યોગનો અંત નથી આવ્યો, માટે મૂર્તિ સુધી પહોંચવાનું તો બાકી રહે છે. અને જ્યારે આ વાત ગોપાળ યોગીને કરી અને ગોપાળ યોગીને પોતાના દિવ્ય તેજને વિશે મૂર્તિના દર્શન કરાવ્યા, ગોપાળ યોગી પગમાં પડી ગયા કે મને તમે ભૂલો પાડ્યો, તમે તો પુરુષોત્તમ નારાયણ છો, હું તો તેજના બિંબ સુધી પહોંચતો, તમે તેજને વિશે રહી મૂર્તિએ સ્વયં મારે ત્યાં આ નિશ્ચય કર્યો. થોડો સમય ગોપાળ યોગી ભેગા રહ્યા, ગોપાળ યોગીએ મૂર્તિ સિદ્ધ થઈ અને ગોપાળ યોગી યોગ દ્વારા જ સમાધિમાં જ પોતાના આત્માને આ દેહ છોડીને જતા રહ્યા. શ્રીજી મહારાજે વન વિચરણ દરમિયાન જો કોઈનો અગ્નિ સંસ્કાર પોતાના હાથે કર્યો હોય, એવું કહી શકાય કે ધર્મ પિતાને ભક્તિ માતાના અગ્નિદાહ આપ્યા પછી શ્રીજી મહારાજે અગ્નિદાહ જો કોઈને દીધો હોય તો શાસ્ત્રોના વચનો પ્રમાણે જેટલો અભ્યાસ મને છે ત્યાં સુધી આ ગોપાળ યોગીના શરીરને શ્રીજી મહારાજે સ્વયં અગ્નિદાહ હિમાલયમાં આપ્યો છે. કેટલા ભાગશાળી આ પુરુષ હશે! 1 વર્ષ જેની ભેગા મહારાજ રહ્યા એ પુરુષ કેટલા ભાગ્યશાળી, એ યોગી કેટલા ભાગ્યશાળી હશે જે ગોપાળ યોગીની વાત શ્રીજી મહારાજે સ્વયં અહીંયા આગળ કરી વચનામૃતની અંદર, એ કેવા હશે! એ ગોપાળદાસજી આદિ સાધુની વાર્તા કરી દેખાડી, બહુ સિદ્ધોને દીઠાતા
અને એક ગોપાળદાસ કરીને સાધુ શ્રીજી મહારાજને આગળ પણ મળે છે વન વિચરણ દરમિયાન. અને ત્યાં આગળ શ્રીજી મહારાજે બહુ મોટા મોટા સિદ્ધો છે, સિદ્ધપુરની અંદર બહુ મોટા મોટા સિદ્ધો છે, અને સિદ્ધો ત્યાંના રાજાઓને લૂંટતા હોય છે. ત્યારે પણ એક સાધુ મહારાજને વિશે હેત કરીને ખેંચાય છે અને સિદ્ધો ત્યાં આગળ ઘણી બધી પ્રકારના પ્રપંચો મચાવતા હોય છે. પણ એ સિદ્ધોની વાત કરી એટલે આ ગોપાળદાસજી યોગીની અહીં વાત કરી છે. ગોપાળ યોગી ભેગા મહારાજ આવી રીતે રહ્યા, એની વાર્તા મહારાજે કહી દેખાડી કે આવા આવા મોટા મોટા સિદ્ધો મહારાજે બહુ જોયા, બહુ જોયા. એક સિદ્ધ તો મહારાજે એવો જોયો હતો કે જે સિદ્ધ અગ્નિ પ્રગટ કરતો, મોઢામાંથી અગ્નિ પ્રગટ કરતો, આમ ભૂક મારાને અગ્નિ પ્રગટ થાય એની સાધના કરતો. આવી બધી સાધનાઓ બહુ હોય. હમણાં મેં થોડા સમય પહેલાં કીધું હતું કે એક ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં એક ભાઈને ત્યાં પધરામણી કરવાની થઈને એક ફોટો હતો. પૂછ્યું આ કોણ, તો કે મારા ગુરુ છે. શું કરે? ખેચર વિદ્યા શીખે છે. ખેચર વિદ્યા, ખેચર વિદ્યા એટલે શરીર સહિત આકાશમાં ઉડવું. મેં પૂછ્યું કેટલા વર્ષથી કરે છે, તો કે લગભગ અત્યારે 60 વર્ષની ઉંમર થઈ છે ગુરુની. 22 વર્ષના હતા ત્યારના ખેચર વિદ્યા શીખે છે. મેં કીધું ક્યારે શીખી રહેવાના છે, ક્યારે સિદ્ધ થશે? તો કે હવે 2-3 વર્ષ રહ્યા છે એવું કહે છે. બહુ સારું. મેં કીધું ખેચર વિદ્યા, શરીર સહિત ઉડીને જવાય. મેં કીધું ઓસ્ટ્રેલિયા બોલાવજો જ્યારે આવે ત્યારે. કહેવાનો મારો અર્થ એ છે, અતિ કઠિન સાધનાઓ કરવાવાળા આજે પણ છે અને કરે છે. અહીં આગળ કહે છે મહારાજ કે એ આદિક સાધુની વાર્તા કરી અને પછી એમ બોલ્યા છે. પછી મહારાજ આવે જે બોલે છે, હું તો એમ જાણું છું. આવે જે મહારાજ કહે છે ને, અમે સર્વશાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે, એ જે સિદ્ધાંતની વાર્તા છે એ મહારાજ કહે છે, એને આપણે ફરી વખતની સભામાં સાંભળશું. વાલા ભક્તો, ઘણા બધા ભક્તોએ પોતાના ફોર્મ રજીસ્ટ્રેશન કરી દીધા છે. હવે અમારું આયોજન રજીસ્ટ્રેશન ફોર્મનું જે છે છેલ્લી આયોજન તરફ જઈ રહ્યું છે. હવે ફિક્સ બધાના ઉતારા આદિકની વ્યવસ્થા બધું ફિક્સ કરી દેવામાં આવે છે અને લગભગ હવે આ 2-4 દિવસ પછી કોઈનું રજીસ્ટ્રેશન થશે તો એની જે વ્યવસ્થાઓ હશે એ જે પ્રમાણે યોગ્ય હશે, જે પ્રમાણે શક્યતાઓ હશે એ પ્રમાણે કરવામાં આવશે. કારણ કે સમર ટાઈમ છે એટલે હજુ પણ 2-4 દિવસનો ટાઈમ છે, ત્યાં સુધીમાં હજુ જેને કરવાનું હોય તમે કરી શકો છો. કારણ કે હવે એના ફાઇનલ લિસ્ટ તરફ જવું પડે એવું છે. એનો પણ અમને અહીં આગળ હરિભક્તો જે છે, હરિભક્તો એના આયોજનની અંદર અત્યારે છે ખાસ. તો જે ભક્તોને હજુ પણ બાકી હોય, તમારે હજુ વિચારો ચાલતા હોય તો ગોઠવી વહેલામાં વહેલું રજીસ્ટ્રેશન, ખાસ રહેવાની વ્યવસ્થા અધિક જોઈતી હોય એ ભક્તો ખાસ કરજો. હરિકૃષ્ણ મહારાજની જે. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીન નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.